મારા ભીતરમાં ક્યાંય આર્ત ધ્યાન ન આવેની કાળજી રાખો. અને નંબર ચાર, તમે કોઈ પણ તપ કરો એ તપના બદલામાં તમારા સંસારનો સુખ નહીં માંગવા, એ તપને તમે વેચી મારો. મેં આ તપ કર્યું, મારા દીકરાને 99 આવી જાય, પતિ જેવું અનિયાણું કરી નાખ્યું, મારી દીકરી સીએ માં ક્લિયર થઈ જાય, હું અઠમ કરીશ, હું અઠાઈ કરીશ, સંસારના સુખ માગો, સંસારની રિદ્ધિ સિદ્ધિ માગો, તો આવો તપ કરીને તમે કર્મ બંધ કરો છો, તમે આર્ત ધ્યાન કરો છો. ઓકે, તો નેગેટિવ માઇન્ડ જેમાં જાય છે એ ધ્યાન કહેવાય, અને ધ્યાનને કયું ધ્યાન કહેવાય? આર્ત ધ્યાન. અને આર્ત ધ્યાન કેટલા પ્રકારના થયા? આર્ત રૌદ્ર, પરિણામ પાવક, પૃષ્ઠભાવક, વિવેક સૌષ્ઠવે, માનસે વિષય લોલુપાત્મનામ વપ્રરોહતિ તમામ સમાંકુરઃ. વિનય વિજય મહારાજ પ્રશ્ન કરે છે, આ મનમાં જો આવા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જ ચાલ્યા કરતા હશે, ઓલાને બતાવી દઉં, આને પતાવી દઉં, આનું આમ કરી નાખું, તેનું તેમ કરી નાખું, સવારથી સાંજ સુધી આવા કાદવ કિચડ આ મનમાં આ મગજમાં લઈને ફરતા હશો, તમારા ભીતરમાં ભાવનાના અંકુરા ક્યાંથી ફૂટવાના છે? ઉકરડો છે ઉકરડો, અને ઉદ્યાન ગાર્ડન બનાવું જ, કલ્પના આવે એટલે ઉકરડો, અને ભાવના આવે એટલે શું થઈ જાય? બગીચો. કેવડિયા જોયું? વચ્ચે કેવડિયો ક્યાંથી આવી ગયો સમજાવું છું. આજથી 10 વર્ષ પહેલા કેવડિયા કેવું હશે એની કલ્પના કરો, ઉકરડો જશે ને, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવી આખા કેવડિયાને મોદીએ શું કરી નાખ્યું? ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે. થઈ ગયું કે ના થઈ ગયું? તમે આમ જાઓ તમને એમ લાગે આ કેવડિયા, ભરૂચથી 100-125 કિલોમીટર નર્મદાની બાજુમાં આ કેવડિયાની અંદર આ શું કરી નાખ્યું? બસ તમારા મગજને પણ કેવડિયા બનાવી દીધું. કહી દો મારા સાહેબ, તમે ચોમાસું નતા આવ્યા ત્યાં સુધી આ ઉકરડો કરી નાખ્યો હતો, જંગલ કરી નાખ્યો હતો, પણ તમે જ્યારથી સાંજ સુધારસના કલ્પના અને ભાવનાના શુભ અને અશુભ તત્વના પ્રવચનો શરૂ કર્યા, અને અમારું મન ધીરે ધીરે ગાર્ડન થતું. ઘણી વાર બોલતા હોય દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા, હવે દિલ ગાર્ડન ગાર્ડન નહીં, ઇસકો માઇન્ડ, બોલો માઇન્ડ કો ગાર્ડન ગાર્ડન હો ગયા. અહીંયા કોઈ અશુભ વિચાર ના આવે, સદત શુભ ધ્યાનમાં જ રમતું રહે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનને પ્રવેશ પણ ના મળે. આવું જે દિવસે થાય તે દિવસે તમારું માઇન્ડ ગાર્ડન બની જશે, અને એના માટે આ બે ધ્યાનથી બચવાનું છે. આર્ત અને રૌદ્ર ધ્યાન એ જ નેગેટિવ છે, અને નેગેટિવિટીથી બચવા માટે નેગેટિવ થોટ્સથી બચવું પડશે, અને નેગેટિવ થોટ વર્તમાનમાં 4 પ્રકારે તમારા મગજમાં ચાલતા હોય છે, જેમાંથી મેં ગઈકાલે પહેલું લીધું હતું. સેના રિલેટેડ હતું? બિઝનેસ રિલેટેડ. સાચું બોલો, બિઝનેસ રિલેટેડ ટેન્શનો છે કે નથી? તમે અહીંયા આવો છો એનો મને આનંદ છે, અહીંયા આવો છો ત્યારે પણ મનમાં થોડું ઘણું તો ટેન્શન રહેતું જ હશે, પણ અહીંયા આવ્યા પછી હવે હું તમને પૂછું છું, તમારે ટેન્શનથી બચવું છે કે નથી બચવું? હે, તો તમને કહી દઉં, ખરેખર જો આ જાઓ ને તો બિઝનેસનું ટેન્શન આવેલું નથી, પણ તમે સામે ચડીને લાવે. કેટલાક રોગ કર્મના ઉદયથી આવે, અને કેટલાક રોગ ઓલી લારી ઉપરથી લાવવામાં આવે છે. સમજાણું કઈ? પેટ ભરીને પાણીપુરી ઠોકી આવે, રગડા પેટીસ ઠોકી આવે, અને પછી કે હવે અલ્સર થાય છે ને, હવે કોલાઇટિસ થાય, એ ન થાય તો બીજું શું થાય? આ રોગ તમે લાવેલા રોગ છે. વર્તમાનના ડાયાબિટીસ, વર્તમાનનું કોલેસ્ટ્રોલ, વર્તમાનનું બીપી, અને ક્યારેક ક્યારેક કેન્સર આવેલા રોગ નથી, તમે લાવેલા રોગ છે. અને એ રોગની પાછળ આ નેગેટિવ થોટ્સ, એમાંનું પહેલો થોટ બિઝનેસ રિલેટેડ છે.